स्वाभाविक साहब थोड़ी मुश्किल पड़वानी हती, कारण के अमे पेली यूनिवर्सिटी पर पहुंची गया था अने पछी अहीं आया एटले अमे लोको अहीं थी विंजोल सर्च करी तो एन ना लगाव्यो एटले अमे लोको आगळ निकळी गया। पछी पाछा रिटर्न आया एटले समस्याना शोधरूप एक रस्तो तो अमने मळी ज गयो अने फाइनली डेस्टिनेशन सुधी अमे पहुंची गया। खूब उमळकाभेर स्वागत करवामां आव्युं साहेब। कोरोना गया पछी अमे लोकोए मास्क मूकी दीधा पण साहेबे पाछा याद कराया कि भाई पहेरवुं पड़शे अंदर બેહવું હોય તો, એટલે પાછા અમે પહેરી લીધા। પણ એ આનંદ થયો સાહેબ કે તમે એ નાની નાની વસ્તુઓનો પણ ખ્યાલ રાખ્યો, અને અમે જ્યારે અહીંયા આવ્યા હતા એટલે અમે તમારી યુનિવર્સિટીમાં આવ્યા હતા, પણ આજે આ મારી યુનિવર્સિટી છે એ ભાવના સાથે સાહેબ હું જઈશ અહીંયાથી, એવું ચોક્કસ કહીશ તમને। પ્રથમ દિવસે બે થી ત્રણ તારીખ સુધી અમારા લેક્ચરો કોમન હતા, એટલે અમારો અનુભવ શાસ્ત્રી સાહેબ સાથે થયો, એટલે મને મોહબ્બતે મૂવીના અમિતાભ બચ્ચન એઝ અ પ્રિન્સિપાલ તરીકે મને યાદ આવ્યા। સાહેબ માફ કરજો કદાચ અમે યંગ હતા ત્યારે એ મૂવી ચાલતું હતું ને અમે જોયું હતું બહુ બધી વાર, એટલે શાસ્ત્રી સાહેબ એ હું ના કહી શકું કે બહુ કઠોર હતા, એમણે ટકોર કરી છે આપણને, કારણ કે કદાચ હું માસ્ટર કર્યા પછી 12 વર્ષ પછી આ પ્લેટફોર્મ પર આવ્યો છું, તો કદાચ આ બધા પ્રોગ્રામોમાં ઇન્વોલ્વ ના હોય એટલે હજી અમારી મારો પેલો વિદ્યાર્થી મારી અંદર ઉથળપાત કરતો હોય, એટલે સ્વાભાવિક છે કે મારે થોડું શાંતિથી બેસવું પડે। પણ શાસ્ત્રી સાહેબે બહુ વેલ ડિસિપ્લિનથી મેનેજ કર્યું હતું, આજે ઉપસ્થિત નથી પણ આપણે એમને યાદ કરવા જ પડે। ત્યાર પછી ચૌધરી સાહેબ વિશે હું કહીશ, આમ ઉર્જાવંત એમનો સ્વભાવ છે અને એમને જોઈને આપણને કરંટ આવી જાય, એવી અતિશયોક્તિ નથી કહેતો પણ સાહેબે ડગલેને પગલે અમને હેલ્પ કરી છે, તમને કરી છે, બધાને જ કરી છે, જ્યાં મુશ્કેલી લાગી છે સાહેબ ત્યાં ઊભા રહ્યા છે। એટલે સાહેબ ઘણીવાર આંખ કાઢે, સાહેબ આંખ કાઢે એટલે એક વસ્તુ તૈયારી દેખાય તમને કે ત્યાં ગુસ્સો દેખાય, પણ કદાચ થોડુંક ઝૂમ કરીએ તો એ ગુસ્સા સાથે લાગણી પર દેખાતી હતી, તો એ સાહેબનો આગવી લાક્ષણિકતા છે। પછી અમારા કોઓર્ડિનેટર, અમે વ્યાયામવાળા છીએ, શારીરિક શિક્ષણ વિભાગમાંથી છીએ, ડૉક્ટર મહાવીરસિંહ ડાભી સાહેબ કદાચ છેલ્લા 2-3 દિવસથી થોડાક સમયના કારણે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ સાહેબે તો અમને હોસ્ટેલના દિવસો યાદ કરાવી દીધા હતા, અમારી સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી સાહેબે કે મારા વિદ્યાર્થીઓ કરે છે શું હોસ્ટેલ પર, અમે જ્યાં રોકાયા હતા એ વ્યવસ્થા પણ સાહેબે જ કરી હતી, એમના પ્રયત્નો થકી જ અમે ત્યાં રોકાયા હતા, બાકી મુશ્કેલ હતું, ઘણા બધા બહારગામથી આવતા હતા એટલે અમે એ હોસ્ટેલવાળી મેન્ટાલિટી સાથે ત્યાં બેઠેલા હતા। નમસ્તે, શ્રી ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલય કે કુલપતિ મહોદય શ્રી ચૌહાણ સાહેબ, કુલ સચિવ મહોદય સોલંકી સર, ઉપસ્થિત સભી કોઓર્ડિનેટર સર જો હમારે માર્ગદર્શક હૈ, સબસે પહેલે તો મેં શાસ્ત્રી સાહેબ કી એક કવિતા હૈ જોકી 4 પંક્તિ કહુંગા और अंत में वही 4 पंक्ति दोहराऊंगा तो आपको पता चलेगा कि क्या ये माजरा है पूरे कोशवर्ग का। शास्त्री साहब की कविता है, आँखोना ने आभना बनने अलग वरसाद छे, आँखना ने आभना बनने अलग वरसाद छे, एक मां तारी हयाती एक तारी याद छे। बीजी 2 पंक्ति जे छे खास याद रखो, पांजरू खोली अने आकाश दर्शाव्या पछी, पांजरू खोली अने आकाश दर्शाव्या पछी, પાંખ કાપી તે કહ્યું પંખી હવે આઝાદ છે। 7માં મેં BA પૂરું કર્યું હતું અને ત્યાર પછીના ઘણા લાંબા સમય પછી ફરી એક ભણવાનો એક અવસર આવ્યો છે। આમ તો PhD કરવું જ નહોતું પણ મારા મિત્રોએ અને મારી ધર્મપત્નીએ મને બળજબરીથી ફોર્મ ભરાવ્યું હતું, મને ખબર પણ નથી કે PhDનું ફોર્મ ભરાયું છે, અને રજિસ્ટરમાં જે રજિસ્ટ્રેશનમાં મારો ઈમેલ આઈડી પણ નહીં, મોબાઈલ નંબર પણ નહીં, એને અંસારી સાહેબને પણ મેં વાત કરી હતી કે સાહેબ આવું થયું છે શું કરવું, તો કે હવે આનો આ નંબર રહેશે એટલે। પણ અહીંયા પહેલા દિવસે જ્યારે અહીંયા આવ્યા કોર્સ વર્કમાં અને શાસ્ત્રી સાહેબના લેક્ચર તો બહુ ચોરી ચુપ્પીથી અમે ભર્યા છે, ભલે એમની કોલેજમાં નહોતો ભણ્યો પણ મારું મામાનું ગામ છે એટલે મારા મિત્રો સાથે આવી અને એમના લેક્ચર ભર્યા છે, જીએલ પટેલ સાહેબના લેક્ચર પણ BAમાં ભણતા હતા ત્યારે બહુ જ ભર્યા છે અમે, એટલે એમનાથી તો અમે પરિચિત હતા, પણ શાસ્ત્રી સાહેબનું આખું અહીંયા જે નેચર આપણે જોયું કેટલું કડક લાગતું હતું એકદમ હમણાં જે અમારા। આપ સર્વને મારા નમસ્કાર,
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ના ઉપક્રમે જ્યારે પીએચડી કોર્સ વર્કનો શુભારંભ 2 તારીખે થયો હતો, ત્યારથી લઈને આજે 18 તારીખ, એટલે એ કહેવા માંગે છે કે હજી અમારે એક દિવસ રોકાવાનો છે. તો યુનિવર્સિટીના માનનીય કુલપતિ સાહેબ શ્રી, માનનીય રજિસ્ટ્રાર સાહેબ શ્રી, તમામ વિષયના કોર્ડિનેટર શ્રી અને અહીં ઉપસ્થિત કે જેના થકી આ કાર્યક્રમ થયો છે એવા તમામ પીએચડીના શોધાર્થી ભાઈઓ અને બહેનોને મારા દિલથી એ નમસ્કાર. આમ તો સાવ છેલ્લે નહોતા બેન, પણ વચ્ચે બેઠા હતા અને પાણી બદલાય, વાતાવરણ બદલાય અને થોડીક તબિયત પર અસર થઈ અને માસ્ક પહેર્યું હતું, તો અહીંથી ચૌધરી સાહેબ જોઈ ગયા કે એવું થતું હતું કે ક્યાંક સર જોઈ જાય અને બોલવા ઊભા કરી દેશે એમ કરીને આમ જોતા હતા, પણ બરોબર માસ્ક પહેર્યું હતું. તો સર કે માસ્ક પહેર્યું એ બેન, પછી તો હવે સામું જોવું જ પડે. કેટલી ઉધરસ આવતી હતી, તો અમારા સમાજશાસ્ત્રના જ ભાઈને મેં કીધું કે સેજ બેનને રિક્વેસ્ટ કરો કે થોડોક અવાજ એવી રીતે છે તો નહીં બોલાય. પણ હવે કહેવાય છે ને કે ઈશ્વર છે તે તક આપે છે, એ તક આપણને આપે એ ઝડપી લેવામાં જ મજા છે. અને પહેલે દિવસથી શરૂ કરીએ કે જ્યારે ફોર્મ ભર્યું હતું અને પછી 31 તારીખ ડિસેમ્બરની આવી, હજી વિચાર્યું નહોતું કે જશું, કારણ કે મેમે જે કીધું અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા અને કહ્યું કે બધા પ્રયાસો કરતા હતા કે સાહેબ ઓનલાઈન થાય, પણ એ પ્રયાસોમાં અમે પણ સામેલ હતા. અને અંતે યુનિવર્સિટીનો નિર્ણય એવો અને મેમે ગ્રુપમાં મેસેજ કર્યો કે ફરજિયાત ઓનલાઈન જ છે અને કુલપતિ સાહેબશ્રીનો છે એ નિર્ણય છે, હવે આખરી નિર્ણય, પછી તો હવે ઓઢી જ લેવો પડે. અને આમ તો અમારા જે કહેવાય ને કે સાથે જ તે માસ્ટરમાં ભણતા અને ઇતિહાસના વિદ્યાર્થી જે સરના અંડરમાં પીએચડી અહીંયા કરે છે, તો અમે પૂછ્યું કે ગોધરા જવું છે કે કાંઈક એવું માર્ગદર્શન આપો કે અહીંથી 350 કિલોમીટર ભાવનગરની વતની છું સાહેબ. અને અમને એવું થતું કે હવે એવો એક વિસ્તાર કે ક્યાંક કોઈ દિવસ પગ નથી માંડ્યો, કોઈ એવું સગું નહીં, સ્વજન નહીં, અને ખાલી એક એવા વિદ્યાર્થીના રેફરન્સથી અમે આવ્યા અને સરનો કોન્ટેક્ટ નંબર લીધો અને કીધું, તો સાહેબનો એ જ જવાબ કે તમે સૌરાષ્ટ્રના બધા બહેનો અને બધા જ વિદ્યાર્થીઓ અમારા છે તે મહેમાન છો અને અમે તમારી સ્વાગત કરીશું, બધું આગતા સ્વાગતા કરીશું. અને એક દિલની અંદર હાશકારો થયો અને એ હાશકારા સાથે પેકિંગ શરૂ કર્યું અને બાદમાં નીકળ્યા કે ઘરેથી પણ કીધું કે તારે જવું હોય તો જા, અત્યારથી કોઈ દિવસ એક્ઝામમાં લેવાય કોઈ મૂકવાય ન આવે, જ્યાં જવું ને એકલા લડો, પપ્પા કે જ્યાં જવું ને અમે કંઈ સાથે ન થવાના, તમે જાઓ તમારી રીતે આવો, ભણવું હોય તો બધી મહેનત કરો. અને એમની એ મીઠી ટપોર, એમનો એક મીઠો કહેવાય ને કે એક ઠપકારો જે અમારા જીવન ઘડતર માટે પણ ખૂબ અગત્યનો છે. એટલે પ્રથમ તો કહેવાય ને કે કબીરના શબ્દોમાં કહીએ, ગુરુ ગોવિંદ દોનો ખડે હે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિન્હે ગોવિંદ દિયો બતાય, કબીરા ગોવિંદ દિયો બતાય. થોડી ધ્રુજારી તો આવે છે, પણ આ એક કબીરના દોહા સાથે પોતાની લાગણીઓ છે વ્યક્ત કરવાનું એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે. તો કીધું કે પોતાની પહેલામાં બોલે છે ને કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, એમ કરતા કરતા આગળ આવી ગયા અને બેસી ગયા. પછી એમ થયું કે આવો સારો મોકો છે, જવા તો ન દેવાય. અને ભાવનગરમાં પણ ભણતી અને જ્યારે એન્કરિંગ કરતી ત્યારે નાના નાના એક સ્ટેજથી આગળ વધીને આ એક બીજી યુનિવર્સિટી સાથે જોડાણા છીએ અને એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્રિવેણી સંગમ સાથે યુનિવર્સિટીમાં આવ્યા છીએ, ત્યારે આ યુનિવર્સિટીએ અમને આવી અને સમાયવા અને આ કુટુંબનો એક હિસ્સો કહી શકાય એવા બનાવ્યા એ માટે બધાનો અને
આ યુનિવર્સિટીનો પણ એક ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે કેટલીક એક યુટ્યુબમાં જોતા હતા ત્યારે સાંભળ્યું હતું કે તમને કોઈ પણ વાહન આવડે છે અને હજી તમે શીખો છો ત્યારે એક અંદરથી એવી ફિલિંગ થાય કે આપણે જશું ત્યાં ટ્રાફિક નડશે તો શું, ટ્રાફિક જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી આપણે બેસી રહેવાના? ના, કેમ કે જેમ આગળ જશું એમ ટ્રાફિક આવશે, એમાંથી આપણે રસ્તો કરવાના અને આગળ વધવાના. એવી જ એક આખી જિંદગીની એક સફર છે કે એ સફરમાંથી ધીમે ધીમે ડગ માંડી અને એક કાંટાઓ, એક કેટલીક મુશ્કેલી આવશે, એ મુશ્કેલીની અંદરથી પણ આપણે રસ્તો કાઢવાનો છે. એટલે કહી શકું કે મારા અનુભવથી કે સાહેબ 350 કિલોમીટર અને કોઈ પણ સગો નહીં, કોઈ પણ સાથે, કોઈ ઓળખતું નહીં, અને એવી રીતે એક આવ્યા અને અહીંયા એક માહોલ બની ગયો કે હા પીએચડી, કે બધા વક્તવ્યો સાહેબના આવતા હતા, બહારથી જે મહેમાનો આવતા હતા અને એમને પણ કીધું. અને અમે આવ્યા પછી એક સાહેબે કીધેલું, નામ તો મને યાદ નથી, પણ તમે શિક્ષણ જગતની સૌથી ઊંચામાં ઊંચી ડિગ્રી જેને આપણે પીએચડી કહીએ છીએ એ તમને કરવાનો મોકો મળ્યો છે, તો એ તક તમે જવા ન દેતા. એટલે પોતાની જાતને એક ગૌરવ પણ અનુભવતા હતા કે આ એડમિશન પણ અમને મળી ગયું અને અમે એમાંથી બહાર નીકળશું એવી હિંમત સાથે કોર્સ વર્ક પણ પૂર્ણ કર્યું. અને કેટલીક બાબતો આવવા જવાની થતી ત્યારે અહીંથી તે શાસ્ત્રી સાહેબ હોય કે ચૌધરી સાહેબ હોય કે મેમના માર્ગદર્શનથી અમે કહીએ કે આ રીતે મુશ્કેલી છે તો મુશ્કેલીઓ પણ અમારી છે એ હલ થઈ જતી. અને સાથે દક્ષા મેમને સાંભળ્યા ત્યારે એમણે કહ્યું ને કે પોતાની એ શિસ્ત, આત્મસંયમ, સમયનું ભાન અને સાથે એ સમય સાથે એ કદમ મિલાવીને હંમેશા આપણા જીવનની અંદર આગળ વધતા હોય, તો એ વાતની એ કહેવાય ને કે મેમ સાથે હું પણ આ રીતે એક સ્ટેજમાં એ આવી છું ત્યારે એવા અનુભવો સાથે જ એક આ જર્ની શરૂ થઈ છે અને અહીંયા સુધી પહોંચ્યા છે. તો એ બદલ પણ મેમનો આ જે માર્ગદર્શન હતું એ માર્ગદર્શન હજી પણ અમારા જીવનની અંદર છે, એ પ્રેરણાદાયી બની રહેશે. સારી બાબતો, ખરાબ બાબતો એમાં આપણે નથી પડતા. અનુભવોની અંદર આવીએ છીએ ત્યારે અમને એવું થતું કે ગોધરા જશું ત્યાંથી વેન્જોલ, એ મેપમાં સર્ચ કરીએ પછી ખ્યાલ આવે કે આ રીતે આવેલું છે. ઘણી બધી જવા આવવાની મુશ્કેલીઓ પણ પડી, એ મુશ્કેલીમાં માર્ગ પણ નીકળી ગયો, પહોંચી ગયા યુનિવર્સિટીમાં. આટલા દિવસ ભણ્યા તો ફરિયાદ તો કોઈ પ્રકારની ન હોવી જોઈએ, કારણ કે કોઈ પણ મુશ્કેલી હોય એનો ઉકેલ તો હોય જ છે. અને પહેલા દિવસે કુલપતિ સાહેબશ્રીએ જે પોતાનું વક્તવ્ય આપ્યું કે ફરિયાદો ન હોવી જોઈએ જીવનમાં, ફરિયાદો હંમેશા જો પકડી રાખીશું તો આપણો વિકાસ છે અટકી જશે, આપણું ત્યાં પોતાનું વ્યક્તિત્વ છે એ પણ વિકસતું ત્યાં થંભી જશે. એટલે આ દરેક મુશ્કેલીમાંથી અમને નીકળવાનું માર્ગદર્શન સાહેબ આપ્યું. એ પણ પહેલો લેક્ચર કે એમાં મટકું પણ માર્યા વગર આખો લેક્ચર છે એ સાંભળ્યો હતો સાહેબને, અને એ વાક્યો પણ યાદ છે. અને છેલ્લે કહું તો પુષ્પોની જેમ જીવન જીવતા રહો, કાંટાઓની વચ્ચે પણ રહીને હસતા રહો, કેમ કે હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે અને પુષ્પ બનીને હસવું એ જિંદગાની છે. આવી જ રીતે અમારા આ કોર્સ વર્કનું છે એટલા દિવસ પૂરા કર્યા અને બધા અનુભવો સાથે અમે જઈએ છીએ ત્યારે બધાની એ લાગણીઓ અને દરેક અનુભવો સાથે અમે જીવનમાં આગળ વધીશું. અને ત્યારે કોઈ પણ મળશે સામે ત્યારે આપણને એવું જ થશે કે હા કોર્સ વર્કમાં મળ્યા હતા હું. અને એવી રીતે તે અહીંયા જે આ વિસ્તારમાં જે એકદમ નવો હતો એ ઘણા બધા પરિચય સાથે છે એ આગળ વધ્યો. તો છેલ્લે એક વિદ્યાર્થી તરીકે અને કેટલીક મુશ્કેલીઓના સાથે આપણે જીવ્યા અને સાહેબને એક રિક્વેસ્ટ કરું કે સાહેબ બહારથી અમે આવીએ છીએ તો છેલ્લે ફરિયાદ તો કાંઈ નથી સર, પણ આવન જાવન અને સાથે કેટલીક જે દૂરથી આવે છે એમને અહીંયા સાયુજ સાધી શકે એ પ્રકારની હોસ્ટેલની અને થોડીક આવન જાવન અને સાથે એ કેન્ટીનની વ્યવસ્થા સાથે અમે તમને કહીએ ને કે વિનંતી કરીએ અને આવું કંઈક થાય એવી અમારી ઈચ્છા છે સર. થેન્ક યુ.